આજે આપણે વાત કરીશું નળ દમયંતીની કથા। મહાત્મા અર્જુન જ્યારે અસ્ત્ર પ્રાપ્તિ માટે ઇન્દ્રલોક ગયા ત્યારે પાંડવો કામ્યક વનમાં વસવાટ કરતા હતા। તેઓ રાજ્ય નાશ અને અર્જુન વિયોગથી ખૂબ દુઃખી હતા। એક દિવસની વાત છે, પાંડવો અને દ્રૌપદી આ જ વિષયમાં કેટલીક ચર્ચા કરી રહ્યા હતા। ધર્મરાજ યુધિષ્ઠિર ભીમસેનને સમજાવી રહ્યા હતા। એવામાં મહર્ષિ બૃહસ્વ તેમના આશ્રમમાં આવતા દેખાયા। મહર્ષિને આવતા જોઈને ધર્મરાજ યુધિષ્ઠિરે સામે જઈને શાસ્ત્રવિધિ અનુસાર તેમની પૂજા કરી, આસન પર બેસાડ્યા અને તેમને આરામ કર્યો। ત્યારબાદ યુધિષ્ઠિર તેમને પોતાનો વૃત્તાંત કહેવા લાગ્યા। યુધિષ્ઠિરે કહ્યું, મહારાજ, કૌરવોએ કપટ બુદ્ધિથી મને બોલાવીને છળપૂર્વક જુગાર ખેલ્યો અને અજાણ એવા મને હરાવીને મારું સર્વસ્વ પડાવી લીધું। એટલું જ નહીં, તેમણે મારી પ્રાણપ્રિય દ્રૌપદીને ઘસડી જઈને ભરી સભામાં અપમાનિત કરી। તેમણે અંતમાં અમને કાળો મૃગચર્મ ઓઢાડીને ઘનઘોર વનમાં મોકલી દીધા। હે મહર્ષિ, તમે જ કહો કે આ પૃથ્વી ઉપર મારા જેવો દુર્ભાગી રાજા બીજો કોણ છે? શું તમે મારા જેવો દુઃખી રાજા બીજે ક્યાંય જોયો છે કે સાંભળ્યો છે? મહર્ષિ બૃહદસ્વયે કહ્યું, ધર્મરાજ, તમારું એ કહેવું બરાબર નથી। મારા જેવો દુઃખી રાજા બીજો કોઈ નથી થયો, કારણ કે હું તમારાથી પણ વધારે દુઃખી અને દુર્ભાગી રાજાનો વૃત્તાંત જાણું છું। તમારી ઈચ્છા હોય તો હું કહી સંભળાવું। ધર્મરાજ યુધિષ્ઠિરના આગ્રહથી મહર્ષિ બૃહદસ્વયે કહેવાની શરૂઆત કરી। મહર્ષિ કહે છે, ધર્મરાજ, નિષદ દેશમાં વીરસેનના પુત્ર નળ નામના એક રાજા થઈ ગયા। તેઓ ખૂબ ગુણવાન, અતિ સુંદર, સત્યવાદી, જીતેન્દ્રિય, સર્વપ્રિય અને બ્રાહ્મણ ભક્ત હતા। તેમની સેના ખૂબ મોટી હતી। તેઓ અસ્ત્રવિદ્યામાં ઘણા નિષ્ણાંત હતા। તેઓ વીર, યોદ્ધા, ઉદાર અને પ્રબળ પરાક્રમી પણ હતા। તેમને જુગટુ રમવાનો પણ થોડોક શોખ હતો। એ જ દિવસોમાં વિદર્ભ દેશમાં ભીમ નામના એક રાજા રાજ્ય કરતા હતા। તેઓ પણ નળ જેવા જ સર્વગુણ સંપન્ન અને પરાક્રમી હતા। તેમણે દમન ઋષિને પ્રસન્ન કરીને તેમના વરદાનથી 4 સંતાનોનું પ્રાપ્ત કર્યા હતા। 3 પુત્રો હતા અને 1 પુત્રી। પુત્રોના નામ હતા દમ, દાંત અને દમન। પુત્રીનું નામ દમયંતી। દમયંતી લક્ષ્મી જેવી રૂપવતી હતી। તેની આંખો વિશાળ હતી। દેવતાઓ અને યક્ષોમાં પણ એવી સુંદર કન્યા ક્યાંય જોવા આવતી ન મળે। એ દિવસોમાં કેટલાય લોકો વિદર્ભમાંથી નિષદ દેશમાં આવતા અને રાજા નળ સમક્ષ દમયંતીના રૂપ અને ગુણની પ્રશંસા કરતા। નિષદ દેશમાંથી વિદર્ભમાં જનારાઓ પણ દમયંતી સમક્ષ રાજા નળના રૂપ, ગુણ અને પવિત્ર ચરિત્રનું વર્ણન કરતા। આનાથી બંનેના હૃદયમાં પરસ્પર પ્રેમ અંકુરિત થઈ ઉઠ્યો। એક દિવસ રાજા નળે પોતાના મહેલના બાગમાં કેટલાક હંસ જોયા। તેમણે એક હંસને પકડી લીધો। હંસે કહ્યું, તમે મને છોડી મૂકો તો અમે બધા દમયંતીની પાસે જઈને તમારા ગુણોનું એવું વર્ણન કરીશું કે તમને તે ચોક્કસ પરણી જશે। નળે હંસને છોડી દીધો। તેઓ બધા ઉડીને વિદર્ભ દેશમાં ગયા। દમયંતી પોતાની નજીક હંસોને જોઈને ખૂબ રાજી થઈ અને હંસોને પકડવા માટે તેમની તરફ દોડવા લાગી। દમયંતી જે હંસને પકડવા માટે દોડતી તે બોલી ઉઠતો, અલી દમયંતી, નિષદ દેશમાં નળ નામનો એક રાજા છે। તે અશ્વિની કુમાર જેવો સુંદર છે। મનુષ્યોમાં
તેના જેવો સુંદર કોઈ નથી। તે જાણે કે મૂર્તિમંત કામદેવ છે। જો તું તેની પત્ની બની જાય તો તારો જન્મ અને રૂપ બંને સફળ થઈ જાય। અમે બધાએ દેવતા, ગંધર્વ, મનુષ્ય, સર્પ અને રાક્ષસોને ફરી ફરીને જોયા છે, પણ નળના જેવો સુંદર પુરુષ ક્યાંય જોવા નથી મળ્યો। જેમ તું સ્ત્રીઓમાં રત્ન છે, તેમ નળ પુરુષોમાં ભૂષણ છે। તમારા બંનેની જોડી ખૂબ જ સુંદર રહેશે। દમયંતીએ કહ્યું, હે હંસ, તું નળને પણ આવી જ વાત કરજે। હંસે નિષદ દેશમાં પાછા આવી જઈને નળને દમયંતીનો સંદેશો કહી સંભળાવ્યો। આગળની વાર્તા આપણે બીજા ભાગમાં સાંભળીશું। ખુશી ભાવસારના જય શ્રી કૃષ્ણ।